હે ફ્રેન્ડ્સ એ મિત્રો, આજે આપણે થોડીક ચર્ચા કરવાના છે આગળ જતા પહેલા. રાઈટ, ડીવાયએસઓની એક્ઝામ હમણાં આવી રહી છે ડિસેમ્બરમાં, ડિસેમ્બર 16 છે. રાઈટ, હવે ડીવાયએસઓનું સિલેબસ સેમ જીપીએસસી જેવું છે મિત્રો. એટલે જીપીએસસીના જેટલા પણ વિડીયોઝ છે તે બધા જ વિડીયોઝ ડીવાયએસઓ માટે ચાલશે મિત્રો, કારણ કે સિલેબસ લગભગ મોસ્ટ ઓફ સેમ છે બંનેનું. આપણે પાસે ડીવાયએસઓની રિકમેન્ડેડ બુક્સની વિડીયોઝ છે, તમે જોઈ લો કે કઈ કઈ બુક્સ તમને જોવે છે. ગુજરાતનું આર્ટ એન્ડ કલ્ચરના બહુ બધા વિડીયોઝ છે. મોસ્ટ ઓફ આપણે બધા કલા અને સંસ્કૃતિમાં જેવી રીતે છે, કિલ્લા છે, ફોર્ટ, પેલેસીસ, મહેલો, મ્યુઝિયમ, રાઈટ, શિલ્પ અને સ્થાપત્ય, આ બધી જ વસ્તુ આપણે કવર કરી ચૂક્યા છે. મોસ્ટ ઓફ આર્ટ એન્ડ કલ્ચર કવર કરી ચૂક્યા છે, એટલે તમને આર્ટ એન્ડ કલ્ચરમાં કંઈ પણ પ્રોબ્લેમ નહીં આવે મિત્રો. રાઈટ, ડીવાયએસઓનું આપણે અગાઉના જ્યોગ્રફીના ભૂગોળના ક્વેશ્ચન્સ પણ કવર કર્યા છે, પંચાયતી રાજના પણ કર્યા છે, કમ્પ્યુટરના પણ કર્યા છે, અને કરંટ અફેર્સ. મિત્રો, કરંટ અફેર્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને સ્કોરિંગ પણ છે. જાન્યુઆરીથી લઈને નવેમ્બર 15 સુધી બધા જ વિડીયોઝ અપલોડેડ છે કરંટ અફેર્સના. તમે હું તમારી જોડે બધાના કમેન્ટ્સ શેર કરી રહી છું. જીપીએસસીની પ્રીની એક્ઝામ પછી આ બધા કમેન્ટ્સ આવ્યા હતા કે કરંટ અફેર્સમાંથી જેટલા પણ વિડીયોઝ હતા એમાંથી ઘણા ક્વેશ્ચન પૂછાયા છે, પંચાયતી રાજમાંથી પૂછાયા છે. આ બધાના કમેન્ટ્સ તમારી જોડે મેં શેર કરી રહી છું, એટલે પ્લીઝ મિત્રો, બધા વિડીયોઝ જીપીએસસીના જેટલા પણ વિડીયોઝ લાગતા છે તે બધા ડીવાયએસઓ માટે ચાલશે. જેવી રીતે સિંધુ ખીણ છે, ઇન્ડસ વેલી છે, વૈદિક છે, પોલિટીના બધા, મોસ્ટ ઓફ બધા છે. પોલિટીના પણ આપણી પાસે વિડીયોઝ છે, ઇકોનોમીના છે, જ્યોગ્રફીના છે, એન્વાયરમેન્ટના છે, સાયન્સ એન્ડ ટેકના પણ છે. રાઈટ, આ બધા જ વિડીયોઝ અપલોડેડ છે આપણા ચેનલ પર મિત્રો, એટલે તમારે કશે જવાની જરૂર નથી. તમે બધા વિડીયોઝ જોઈને તમે પાસ થઈ શકો છો મિત્રો. ઓકે, હવે આજે આપણે સ્ટાર્ટ કરવાના છે ડીવાયએસઓ માટે અગાઉના પ્રશ્નો, અગાઉના વર્ષોમાં જે પૂછાયેલા પ્રશ્નો કલા અને સંસ્કૃતિના, આર્ટ અને કલ્ચરના આપણે જોવાના છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ આપણે. ગુજરાતમાં બુદ્ધના સ્તૂપા કયા આવેલા છે? બુદ્ધનો સ્તૂપો ક્યાં છે મિત્રો ગુજરાતમાં? તે છે આન્સર દેવની મોરી. દેવની મોરી સાઇટમાં અસંખ્ય ટેરાકોટાના છે મિત્રો. રાઈટ, પથ્થરના નથી, પથ્થરના બહુ ઓછા છે. ટેરાકોટા બુદ્ધ મૂર્તિઓ સામેલ છે, જે 3rd અને 4th સેન્ચુરીમાં મળી આવેલા છે. 3rd અને 4th સેન્ચુરીમાં મિત્રો, એટલે કેટલું જૂનું છે. રાઈટ, અને ગુજરાતમાં મળી આવેલા પ્રારંભિક શિલ્પોમાંથી એક છે. આ અવશેષો શામળાજી મ્યુઝિયમમાં સ્થિત છે મિત્રો. આ જે દેવની મોરી છે, લગભગ 2 કિલોમીટર દૂર છે શામળાજી સિટી એટલે શહેરની, એટલે શામળાજી મ્યુઝિયમમાં સ્થિત છે. અને બરોડા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરીમાં પણ તમને આ મળી આવશે મિત્રો. રાઈટ, તો સી દેવની મોરી આન્સર છે એનો. પૂજ્ય મોરારી બાપુનો જન્મસ્થળ નામ જણાવો. એનું જન્મસ્થળનું નામ હતું તલગાજરડા, મહુવાના અહીંયા. મહુવા કરીને એક જગા છે ગુજરાતમાં, તેના અહીંયા તલગાજરા કરીને એક જગા છે, ત્યાં એમનું જન્મ થયો હતો. 25 સપ્ટેમ્બર 1946 રોજે એમનું જન્મ થયું હતું તલગાજરડામાં. અને મિત્રો, એ એટલા મોટા કથાકાર હતા, બધા કથા સંભળાવતા હતા. લગભગ 800 કથા એમને સંભળાવી છે, તુલસીદાસની રામચરિત્ર માનસ પર, ભગવદ્ ગીતા પર, વેદાસ પર, તો કૃષ્ણ લીલા પર, આ બધી કથાઓ એમને સંભળાવી છે. તો બહુ મોટા એક કથાકાર હતા, એનું આન્સર છે. ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર લખાયેલ પુસ્તક કયું? હરિલાલ એમના મોટા પુત્ર હતા, એના પર પુસ્તક લખાયેલું હતું પ્રકાશનો પડછાયો. સી છે આન્સર એનો. પ્રકાશનો પડછાયોમાં એ જણાવ્યું છે કે ગાંધીજી અને હરિલાલના વચ્ચે કેવા સંબંધો હતા, એમના વિચાર ક્યારે પણ એક નહીં હતા મિત્રો, બંનેનો માર્ગ અલગ હતા. હરિલાલે ઇસ્લામ અપનાવ્યું હતું પછી. રાઈટ, આ જે બુક લખાઈ હતી, ટ્રાન્સલેટ કરવામાં આવી હતી, હિન્દીમાં ટ્રાન્સલેટ કરી હતી, અને એક નાટક પણ રચાયો હતો જેમાં બમન ઈરાનીએ ભૂમિકા નિભાવી છે. બહુ ફેમસ એક્ટર છે. કયું હતું એ નાટકનું નામ? મહાત્મા વર્સિસ ગાંધી. આ તો બહુ હિટ થઈ હતી, બહુ મોટું હિટ થયું હતું ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતીમાં, ત્રણ દેવ ભાષાઓમાં. ઓકે, તો સી પ્રકાશનો પડછાયો આન્સર.
ગુજરાતનું કયું શહેર સાક્ષર ભૂમિ યા તો અક્ષર ભૂમિ તરીકે ઓળખાયેલું છે? એકદમ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, કારણ કે અક્ષર ભૂમિ તરીકે ઓળખાયેલું કયું છે? નડિયાદ. સી આન્સર છે નડિયાદ. વહીવટી મથક છે ખેડા જિલ્લાનું, રાઈટ? ખેડા જિલ્લાનું વહીવટી મથક. અને મિત્રો, આ બીજી વસ્તુ માટે પણ ફેમસ છે. આ શહેર 9 નંબર માટે ફેમસ છે, રાઈટ? માટે પણ જાણીતું છે. નવનગરમાં બહાર નીકળતી બધી 9 રસ્તાઓ ઉપસ્થિત 9 ગામો અથવા નગરો છે. કસે પણ જાઓ તો તમે 9 વસ્તુ મળશે, રાઈટ? શહેરની આસપાસ 9 પગલાવાળા કૂવા એટલે વાવ, સ્ટેપ વેલ એને કહેવામાં આવે છે. અને શહેરમાં 9 તળાવો પણ છે, લેક્સ, રાઈટ? નડિયાદને અક્ષર ભૂમિ અથવા શિક્ષિતની ભૂમિ તરીકે પણ ઓળખાયેલું છે. અને બીજી વસ્તુ, એને ઐતિહાસિક નામ આપવામાં આવ્યું હતું નટપુર, રાઈટ? નટપુર પણ કહેવામાં આવે છે, નંદગામ પણ કહેવામાં આવે છે, રાઈટ મિત્રો? એટલે સી આન્સર છે નડિયાદ. ગાંધીજીએ લખેલા પુસ્તકોમાં સૌથી વધુ જાણીતું કઈ છે? કઈ પુસ્તક સૌથી વધારે જાણી છે તમને કઈ લાગે છે? એ, બી, સી કે ડી? એનો આન્સર છે મિત્રો એ, સત્યના પ્રયોગો. સૌથી ફેમસ બુક લખાયેલી હતી ધ સ્ટોરી ઓફ માય એક્સપરીમેન્ટ્સ ટ્રુથ, એ હતું ઓટોબાયોગ્રાફી, આત્મકથા હતી. મોહનદાસ કરમચંદ ગાંધીજીની આત્મકથા છે, જે તેમના જીવનને પ્રારંભિક બાળપણથી એટલે કે ચાઇલ્ડહુડથી બાળપણથી 1921 સુધી આવરી લે છે. તે સાપ્તાહિક હપ્તાઓમાં લખાવવામાં આવ્યું હતું અને 1925 થી 1929 સુધીમાં તેમના જર્નલ નવજીવનમાં પ્રકાશિત થયું હતું. નવજીવનમાં પ્રકાશિત થયું હતું, એમનું જર્નલ હતું નવજીવન કરીને, ઓકે, એમાં પ્રકાશિત થયું હતું. તેનો અંગ્રેજી ભાષાંતર પણ ઇન્સ્ટોલમેન્ટમાં થયું હતું, હપ્તાઓમાં થયું હતું. તેમના અન્ય જર્નલ યંગ ઇન્ડિયામાં, કેમાં દેખાવામાં આવ્યું? યંગ ઇન્ડિયામાં ઇંગ્લિશ ભાષાંતર કરવામાં આવ્યું હતું. સ્વામી આનંદ અને ગાંધીજીના અન્ય નજીકના સહકાર્યકરના આગ્રહથી આની શરૂઆત કરવામાં આવી હતી 1999માં, રાઈટ? 1999માં વૈશ્વિક આધ્યાત્મિક અને ધાર્મિક સત્તા અધિકારી સમિતિ દ્વારા આ પુસ્તકને 20મી સદીના 100 શ્રેષ્ઠ આધ્યાત્મિક પુસ્તકોમાંથી એક તરીકે નિયુક્ત કરવામાં આવી હતી મિત્રો. એટલે કેટલી સારી બુક કહેવાય સત્યના પ્રયોગો. પ્લીઝ તમે પણ વાંચજો. એ આન્સર છે એનો. યહૂદી ધર્મના શ્રદ્ધાળુઓનું ધર્મસ્થાન સિનેગોગ કહેવામાં આવે છે. ગુજરાતમાં કયા સ્થળે આવેલું છે? સિનેગોગ એ પૂજાના યહૂદી અથવા સમારિત ઘર છે. આપણે જોયું યહૂદી એટલે કે જ્યુઇશ કહેવામાં આવે છે ઇંગ્લિશમાં, રાઈટ? એનું સિનેગોગ એ ઘર કહેવાય છે. એ આવ્યું છે અમદાવાદ. બી આન્સર છે એનો. સિનેગોગમાં પ્રાર્થના માટે મોટી જગ્યા હોય છે અને તેના અભ્યાસ માટે નાના નાના રૂમ પણ હોય છે. ક્યારેક સામાજિક હોલ અને ઓફિસ પણ હોય છે. તો અમદાવાદ આન્સર છે એનો. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની ઉપસ્થિતિમાં પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર ક્યારે કરવામાં આવ્યો? ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની ઉપસ્થિતિમાં 1951માં 1951માં સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. એટલે કે એમને કે એમ મુનશીને આમંત્રણ આપ્યું હતું કે મંદિર માટે સ્થાપના સમારંભ કરો, રાઈટ? 1951માં કર્યું હતું. તમારો હોમવર્ક છે મિત્રો, કમેન્ટ બોક્સમાં મને લખીને જણાવો કે સોમનાથ મંદિર કયા જિલ્લામાં આવ્યું છે. ગુજરાતના કયા જિલ્લામાં સોમનાથ મંદિર આવ્યું છે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. સ્વામિનારાયણ સંપ્રદાયના વિશ્વવાદનીય સંત પ્રમુખ સ્વામી મહારાજ તાજેતરમાં બ્રહ્મલીન થયા તે સ્થળનું નામ જણાવો. તે સ્થળનું નામ છે સાળંગપુરમાં મિત્રો. સી રાઈટ આન્સર છે. શાંતિલાલ પટેલ તરીકે એમનો જન્મ થયો હતો. એનું જન્મ નામ હતું શાંતિલાલ પટેલ. બેપ્સના સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ હતા. બેપ્સ, રાઈટ? બધાને ખબર છે બેપ્સ સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ. એ શું છે? આંતરરાષ્ટ્રીય હિન્દુ સામાજિક આધ્યાત્મિક સંગઠન છે. બેપ્સે તેમને સ્વામિનારાયણના 5મા આધ્યાત્મિક ઉત્તરાધિકારી તરીકે ગણાતા હતા. ગુણાતીતન સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ અને યોગીજી મહારાજને અનુસર્યા પછી અમને સ્વામી મહારાજ પ્રમુખ તરીકે અનુસર્યા હતા. તો તમારું હોમવર્ક છે મિત્રો, બીજું હોમવર્ક, બેપ્સનું ફૂલ ફોર્મ શું છે? બેપ્સનું મંદિર જે હોય છે સ્વામિનારાયણના મંદિર, બેપ્સનું ફૂલ ફોર્મ મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. આ તમારું બીજું હોમવર્ક છે સાળંગપુરાનો આન્સર.
મહેસાણા જિલ્લા ખાતે આવેલા વડનગરનું પ્રાચીન નામ જણાવો. એનું પ્રાચીન નામ શું છે મિત્રો? આનંદપુર. ડી આન્સર છે એનો. કેટલાક પ્રાચીન શિલાલેખ અને સાહિત્યક સ્તોત્રોમાં અનંતપુર અથવા આનંદપુર નામનો એક નગરનો ઉલ્લેખ છે, જે હાલની વડનગરના આસપાસના વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. મહાભારતમાં હાલના ગુજરાતના ઉત્તર ભાગમાં અનર્થ રાજા, અનર્થકન એક રાજ્ય હતું તેનો પણ ઉલ્લેખ છે. અને ગુજરાત વિશેની જૂની પુરાણિક દંતકથા અનર્થ નામના રાજા પણ હતા. તો આ બધી હિસ્ટ્રી છે એના વજેથી મહેસાણા જિલ્લા ખાતે આવેલા વડનગરનું પ્રાચીન નામ આનંદપુર પડ્યું. નાટ્યકલાના આજીવન સાધક અને પોતાના અભિનય દ્વારા સુંદરી બિરુદ મેળવનાર કલાકારનું નામ જણાવો. સુંદરી બિરુદ મેળવનાર કલાકારનું નામ છે જયશંકર ભોજક. જયશંકર ભુદરદાસ ભોજક છે, જે સૌથી વધારે એમને ઓળખતા હતા, જાણીતા હતા જયશંકર સુંદરી કરીને. મિત્રો, જે એનો થિયેટરનું નામ છે, રાઈટ? એ કલાકાર હતા અને નિર્દેશક પણ હતા ગુજરાતી થિયેટરના, રાઈટ? બી આન્સર છે એનો. અમદાવાદ સ્થિત વિશ્વ પ્રસિદ્ધ વેદ મંદિરના સ્થાપકનું નામ જણાવો. એનું સ્થાપકનું નામ છે સ્વામી શ્રી ગંગેશ્વરનંદજી મહારાજ. બી આન્સર છે. એમનો જન્મ 1881માં થયો હતો અને તેમણે લોકોને તેમના મુખ્ય ધાર્મિક ગ્રંથ વેદ વિશે જાગૃત કર્યા હતા. તેમણે વેદના સામાન્ય ધ્વજ હેઠળ વિવિધ શાખાઓ લાવ્યા. તેમણે એક જ પુસ્તકમાં 4 વેદ પ્રકાશિત કર્યા અને 700થી વધુ સ્થળોએ તેનું વિતરણ પણ કર્યું. બી આન્સર છે. મેહુડી ખાતેના પવિત્ર ઘંટાકર્ણ મહાવીર સ્વામીના જૈન મંદિરના સ્થાપકનું નામ જણાવો. મિત્રો, મહાવીર સ્વામીના જૈન મંદિરના સ્થાપકનું નામ છે બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજ, રાઈટ? ડી આન્સર હતો એનો. 1874માં જન્મ થયો હતો વિજાપુરમાં, રાઈટ? વિજાપુરમાં એનો જન્મ થયો હતો અને એનું નામ હતું બેચાદાસ પટેલ. બેચાદાસ પટેલ નામે એનું નામ હતું જ્યારે જન્મ થયો હતો. 20મી સદીના શરૂઆતમાં જૈન સંપ્રદાય ફિલોસોફર અને લેખક હતા. કચ્છના રાપર ખાતે કયો લોકમેળો ભરાય છે? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ફેર્સ એન્ડ ફેસ્ટિવલ્સ, મેળા અને તહેવારો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કલા અને સંસ્કૃતિ ચેપ્ટર માટે. કચ્છના રાપર ખાતે કયો લોકમેળો ભરાય છે? આન્સર છે સી, રવેચીનો મેળો. દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં કચ્છમાં રવેચીનો મેળો ભરાય છે. આ તહેવારમાં વિશ્વના જુદા જુદા ખૂણાઓમાંથી હિન્દુ તીર્થયાત્રાઓનો મોટો સંગ્રહ થાય છે. ગુજરાતના કલા અને સંસ્કૃતિમાં રસ ધરાવતા લોકો માટે મનોરંજન માટે નૃત્ય પ્રદર્શન પણ થાય છે મિત્રો, અને અન્ય સાંસ્કૃતિક શો પણ થાય છે અને આર્ટ વર્કશોપ અને પ્રદર્શન પણ થાય છે મિત્રો. તો રવેચીનો મેળો રાપર ખાતે, કચ્છના રાપર ખાતે લોકમેળો છે. ભારતના મેન્ચેસ્ટર તરીકે ગુજરાતનું કયું શહેર પ્રસિદ્ધ હતું? બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો. આવા ટાઈપના ક્વેશ્ચન પૂછવામાં આવે છે. તમે જુઓ છો કે ડીવાયએસમાં સૌથી ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન પૂછવામાં આવે છે, રાઈટ? તો ભારતના મેન્ચેસ્ટર તરીકે ગુજરાતનું કયું શહેર હતું? તે છે અમદાવાદ, રાઈટ? મેન્ચેસ્ટર ગ્રેટ બ્રિટનના જાણીતા સુતરાઉ કાપડ કેન્દ્ર સાથે સમાનતા કારણે અમદાવાદને ભારતનું મેન્ચેસ્ટર કહેવામાં આવે છે, રાઈટ? એટલે કે કોટન ટેક્સટાઇલ્સમાં સિમિલેરિટી હતી. ગ્રેટ બ્રિટનમાં મેન્ચેસ્ટર તરીકે એક ઔદ્યોગિક છે જેમાં અમદાવાદ સાથે સિમિલેરિટી કરવામાં આવી છે કોટન ટેક્સટાઇલ્સ દ્વારા. મેન્ચેસ્ટર યુકેમાં ઔદ્યોગિક રીતે વિકસિત પ્રદેશ છે અને ખાસ કરીને સુતરાઉ ઉદ્યોગમાં વિકસિત છે, એટલે બંનેમાં સિમિલેરિટી હતું, રાઈટ? અમદાવાદ અને યુકેનું મેન્ચેસ્ટર, રાઈટ? ડી અમદાવાદ આન્સર છે. મહિલાઓને પ્રિય એવી બાંધણી માટે કયું શહેર જાણીતું છે? એકદમ ઇઝી ક્વેશ્ચન છે, કેમ કે બધાને ખબર છે બાંધણી ક્યાંનું ફેમસ છે. જામનગર, એ આન્સર છે. 400 વર્ષ પહેલાં શહેરની સ્થાપના થઈ ત્યારે બાંધણી જામનગરમાં રજૂ કરવામાં આવી હતી. આ શહેર હવે બાંધણીના મુખ્ય કેન્દ્રમાંનું એક બની ગયું છે. નવી પદ્ધતિ બનાવે છે અને આધુનિક રંગો સાથે પ્રયોગ પણ કરે છે. તો એ જામનગર આન્સર છે. નીલકંઠ રાય છત્રપતિનું નામ કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલ છે? નીલકંઠ રાય છત્રપતિ બહુ ફેમસ છે અને એનું નામ અંધશાળા સાથે જોડાયેલું છે. AKPG કરીને એક NGO છે, અંધ કન્યા પ્રકાશ ગૃહ કરીને. 1954માં
નીલકંઠ રાય છત્રપતિ દ્વારા શરૂ કરવામાં આવે છે, જ્યારે તેમણે દ્રષ્ટિથી વિકલાંગ કન્યાઓ માટે ગરીબ રાજ્ય શિક્ષણ જોયું હતું. એક પીજીનું એટલે કે એનજીઓનું મુખ્ય ઉદ્દેશ્ય આજે છે, એક પીજીનું મુખ્ય ઉદ્દેશ્ય ગુણવત્તા શિક્ષણ આપવા અને છોકરીઓને સ્વતંત્ર અને જવાબદાર જીવન જીવવું એનું ઉદ્દેશ્ય હતું. અંધશાળાથી જોડાયેલ છે. કચ્છમાં આવેલા ભદ્રેશ્વર કોનું તીર્થસ્થાન છે? ભદ્રેશ્વર બહુ ઇમ્પોર્ટન્ટ છે અને બહુ ફેમસ પણ છે. ભદ્રેશ્વર જૈન મંદિર છે, એટલે કે જૈન સાથે જોડાયેલું છે, તીર્થસ્થાન છે ભદ્રેશ્વર જૈન મંદિર, જેને વસઈ જૈન તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતના ગુજરાત રાજ્યના કચ્છ મુંદ્રા તાલુકા ભદ્રેશ્વર ગામમાં સ્થિત ઐતિહાસિક મહત્વનું જૈન મંદિર છે. ડી આન્સર છે એનો. મોઢેરાના સૂર્ય મંદિરની રચના ડેશ છે, કયા મુખ કયા ફેસ પર છે? મતલબ સૂર્ય મંદિર હંમેશા તમે લોજિક લગાવી શકો કે સૂર્ય હંમેશા પૂર્વમાંથી ઉગે છે, એટલે પૂર્વભિમુખ જ એની રચના થશે. પૂર્વભિમુખ તે પશુપતિ નદીની કાંઠે આવેલું છે. ચાલુક્ય રાજવંશના ભીમા પહેલાના શાસન દરમિયાન 1026-27 પછી તેનું નિર્માણ થયું હતું. ભારતની પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા હવે કોઈ પૂજા કરવામાં આવી નથી અને તે સુરક્ષિત સ્મારક થઈ ગયું છે. હવે મંદિરના સંકુલનના 3 ઘટકો છે કયા કયા છે? એક તો ગુડ મંડપ, તે છે મંદિરનો દરવાજો, સભા મંડપ તે સંમેલન હોલ અને કુંડ જળાશય છે. અને મિત્રો, મોઢેરાનું સૂર્ય મંદિર મહેસાણા જિલ્લામાં આવ્યું છે, તો એનો આન્સર છે. ગુજરાતી ભાષા નીચેના પૈકી કઈ ભાષામાંથી ઉદ્ભવી છે? ગુજરાતી ભાષા ક્યાંથી આવી છે મિત્રો? અન્ય ઇન્ડો આર્યન ભાષાઓની જેમ ઇન્ડો આર્યન ભાષા છે મિત્રો, રાઈટ? તો અન્ય ઇન્ડો આર્યન ભાષાઓની જેમ ગુજરાતી સંસ્કૃતથી પ્રકૃતિ પ્રાચીન ભારતીય ભાષાઓના વિશાળ સમૂહ અને અપભ્રંશ દ્વારા ઉત્પન્ન થાય છે, એટલે એનો આન્સર છે ગુર્જરા અપભ્રંશ. પરિત્રાણ અંતિમ અધ્યાય, ગૃહરણીય વગેરે કોના ઉત્તર નાટકો છે? બહુ ઇમ્પોર્ટન્ટ છે અને આ બહુ ફેમસ બધા નોવેલ્સ છે, નાટકો છે, તે એક નોવેલમાંથી લીધી છે. કોના છે? મનુભાઈ પંચોલીના, રાઈટ? મનુભાઈ પંચોળી ગુજરાતની નવલકથાકાર, ગુજરાતના લેખક અને શિક્ષણકાર પણ છે મિત્રો, રાઈટ? અને એમનું જે કલમ નામ છે તે તેના કલમ નામ દર્શક, આપણને ક્વેશ્ચન આવી શકે ક્યારે પણ કે દર્શક કોનું નામ હતું, તેના કલમ નામ દર્શક દ્વારા પણ ઓળખવામાં આવે છે મિત્રો, રાઈટ? તો બી મનુભાઈ પંચોલી આન્સર છે. ગંગા સતીના માતાનું નામ શું હતું? ગંગા સતી કોણ હતા પહેલા તો એ ખબર હોવી જોઈએ. ગંગા સતી પશ્ચિમી ભારતની ભક્તિ પરંપરાના મધ્યયુગીન સંત કવિ પોયટ એટલે કે સંત કવિ હતા, જેમણે ગુજરાતી ભાષાના ઘણા ભક્તિ ગીતો બનાવ્યા હતા અને એમનું માતાનું નામ રૂપાળીબા હતું. બી આન્સર. પૂજ્ય મોટાનું બાળપણનું નામ શું હતું? મિત્રો, પૂજ્ય શ્રી મોટા જે હતા અથવા ચુનીલાલ આશારામ ભાવસાર, એનું સી છે આન્સર. ચુનીલાલ આશારામ ભાવસાર આધ્યાત્મિક નેતા હતા, જેમણે ભારતના ગુજરાતના નડિયાદ અને સુરતમાં આશ્રમ સ્થાપ્યા હતા. તેમણે નડિયાદ નજીક મૌન મંદિર બહુ પ્રખ્યાત છે, નડિયાદના નજીક મૌન મંદિર તરીકે ઓળખાતા હરિઓમ આશ્રમની સ્થાપના કરી હતી, તો સી આન્સર છે એનો. કયા કલાકારને કલાગુરુ તરીકે ઓળખવામાં આવે છે? કલાગુરુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. કયા કલાકારને કલાગુરુ તરીકે ઓળખવામાં આવે છે? એનો આન્સર છે રવિશંકર રાવળ. ડી છે. આમની કલાગુરુની જે ઉપાધિ મળી છે, કોણે આપી હતી? કલાગુરુની ઉપાધિ આપી હતી કાકા સાહેબ કાલેલકરે, રાઈટ? કાકા સાહેબ કાલેલકરે, તેમનું યોગદાન સારું હતું કલામાં, એટલે એમને આ ઉપાધિ આપવામાં આવી હતી કાકા સાહેબ કાલેલકર દ્વારા. અને તેમની આર્ટ સ્કૂલને ભારતના કેટલાક જાણીતા કલાકારોને જેમ કે કનુ દેસાઈનું નિર્માણ કર્યું, રાઈટ? તો ડી આન્સર છે એનો. રાણી કી વાવ ક્યાં આવેલી છે? બધાને ખબર છે આ ક્વેશ્ચન અને બીજા પણ આપણા કલા અને સંસ્કૃતિના વિડીયોઝમાં રાણી કી વાવ પર આપણે ઘણી ચર્ચા કરી છે. રાણી કી વાવ ક્યાં આવી છે? બધાને ખબર છે પાટણ. એ ઇઝ ધ રાઈટ આન્સર. મેના ગુર્જરી નામન પ્રખ્યાત નાટકના દિગ્દર્શક કોણ હતા મિત્રો? કોણ ડાયરેક્ટ કર્યું હતું? મેના ગુર્જરી નામન પ્રખ્યાત નાટક જય શંકર સુંદરીએ, આગળ પણ આપણે આની ચર્ચા કરી હતી. એનું પૂરું એનું રિયલ નેમ છે જય શંકર
ભૂધરદાસ ભોજક એમનું રિયલ નેમ છે અને જયશંકર સુંદરી તરીકે વધારે પ્રખ્યાત છે. ભારતીય અભિનેતા અને ગુજરાતી થિયેટરના ડાયરેક્ટર છે. નાની ઉંમરથી શરૂ કરીને તેણી પ્રારંભિક ગુજરાતી નાટકોમાં માદા ઢોંગ કરનારી એટલે કે મહિલાનું ઢોંગ કરનારી ભૂમિકા માટે પ્રખ્યાત મેળવી હતી. રાઈટ, તો જયશંકર સુંદરી એનો આન્સર છે. તો આની સાથે આપણું આ લાસ્ટ વિડીયો ખતમ થાય છે, સોરી લાસ્ટ ક્વિઝ ખતમ થાય છે આ વિડીયોની. અને બે ક્વેશ્ચન મેં તમને પૂછ્યા હતા, કમેન્ટ બોક્સમાં જરૂર લખવાના છે કે બેપ્સનો ફૂલ ફોર્મ શું હતું અને સોમનાથ મંદિર કયા જિલ્લામાં આવ્યું છે, તે બંને મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. અને બીજું પણ મારી સાથે બધા ક્વિઝ સોલ્વ કરતા રહેજો અને કેટલા આન્સર્સ રાઇટ થયા છે તે પણ મને કમેન્ટ બોક્સમાં લખવાનું છે. રાઇટ, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ એને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો. ઓકે, થેન્ક યુ.